श्री स्वामी नारायण भगवान की जय। तो क्षमाधीश गम्मे वा गुना करनारा होय इने माफी आपी सके एवा छे। किसी ने अच्छा लिखा है, जीवन को साफ करना बहुत सरल है, जीवन को साफ करना बहुत ही सरल है, लेकिन किसी के जीवन को माफ करना बहुत ही क्लिष्ट है। तमारी साथे कोई कई भूल करी होय, जिंदगी भर भूलशो तमे ने। માણસે 99 કામ સારા કર્યા હોય પણ એકાદ કામ થોડું ખોટું કર્યું હોય પેલા 99 નહીં દેખાય। ક્ષમા આપનારા છે, શરણે આવેલા જીવના સંશયને હરનારા છે, શાસ્ત્રને જાણનારા છે, એની વાણીમાં કોમળતા છે, કોઈના હૃદયને આઘાત લાગે એવી વાણી બોલતા નથી। વાચાળ છે, ભગવાનની કથા વાર્તા કરવામાં જેને થાક નથી લાગતો એવા છે। એવા સંતને નામો હું શીસ સ્વરૂપાનંદ સ્વામીનું જીવન આવું છે। ભગવાન શ્રીહરિની આજ્ઞા મસ્તક ઉપર ચડાવી 250 સંતોને સાથે લઈ સ્વામી નીકળ્યા છે। પગપાળા ચાલતા ચાલતા પ્રભુની મૂર્તિને યાદ કરતા કરતા જામનગર સુધી પહોંચ્યા છે। કોઈ સંબંધ નથી, કોઈ સંપર્ક નથી, ક્યાં જવું। જામનગરની બહાર એક તળાવ છે, લખોટા તળાવ એનું નામ છે। એ લખોટા તળાવ એના કિનારા ઉપર સંતોએ પડાવ નાખ્યો છે। મોટા મોટા ઝાડ છે, એના છાયામાં સંતોએ પોતાનો ઉતારો કર્યો છે। ગામમાંથી કોઈ વટેમાર્ગો નીકળતા હોય, સંતોને જોઈ ત્યાં આવે, બેસે, એની આગળ ભગવાનની બે વાતો કરે। એના જીવનમાં કંઈક દુર્ગુણ છે, વ્યસન છે, એને દૂર કરવા માટે સંતો પ્રયત્ન કરે છે। 250 સાધુઓ છે, દિવસે મોટા સંત સ્વરૂપાનંદ સ્વામીની આજ્ઞાથી શહેરમાં ભિક્ષા માગવા માટે નીકળે છે। પરંતુ ગામમાં સત્સંગ નથી, સાધુઓ ભિક્ષા માગવા જઈને કોઈ હડધૂત કરે, કોઈ અપમાન કરે, કોઈ તિરસ્કાર કરે, અરે કોઈ દુષ્ટ હોય તો ગાળોનો વરસાદ કરે, બધું સહન કરે છે। નીચી નજર રાખી, જોડી સામે ધરી, નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ કહીને આહલેક જગાવે છે। કોઈક શ્રદ્ધાવાળો હોય, કોઈ મુમુક્ષુ જીવ હોય તો ઘરમાં કંઈક પડ્યું હોય, ખીચડી વધેલી હોય, રોટલાના ટુકડા પડ્યા હોય તો પેલા સંતોની જોડીમાં નાખે છે। ભાવિકો આ રીતે સંતોને જે આપે એ લઈને સંતો આવે છે। શાસ્ત્ર આપણા એમ કહે છે, સંતો આવે, બધા ભેગા થાય, તળાવના કિનારે ઉતારો હતો, સંતોની જોડી હોય, એ જોડીને તળાવમાં જબોળે, એને બરાબર જબોળે, એમાંથી ગળપણ, તીખાસ, ખટાશ બધા રસ નીકળી જાય। આપણે જબોળીએ પણ જલેબીને ચાસણીમાં જબોળીએ, થોડી ઓછી ચાસણી હોય ને તો ડાયાબિટીસ વાળા એ ફરિયાદ કરવા આવે કે સ્વામી ખાંડ ઓછી હતી। જોડીને બરાબર જબોળે, જબોળ્યા પછી એમાં બધા રસ નીકળી ગયા હોય એના ગોળા વાળે, અને ગોળા વાળ્યા પછી એનો ટુકડો આમ નાખે। કૂતરો આવતો હોય સૂંઘીને જતો રે ત્યારે સંતોને એમ થાય કે મહારાજની આજ્ઞા પ્રમાણે હવે જમવા જેવું અન્ન છે, એવું અન્ન સંતો જમે છે। ભગવાન શ્રીહરિને રાજી કરવાની કેવી ખેવના છે! આ જે વાત આપણે સાંભળીએ છીએ, આવા સાધુઓ એની પરંપરામાં તમે અને અમે છીએ, આ ભૂલવું ના જોઈએ। ભગવાને ભલે આપણને કૃપા કરી, આજે આપણે જલેબી, આજે આપણે બાસુંદી, આજે આપણે સારામાં સારા પકવાન જમતા હોઈએ, પણ યાદ રાખવું જોઈએ આ સાધુના તપ, આ સાધુના આશીર્વાદ, એના પરિણામે આજે આપણે સુખ ભોગવીએ છીએ। ક્યારેક એવું બને છે સંતો ભિક્ષા માગીને આવે, 250 સંતો છે, અનાજ ઓછું મળે, સંતોને જમવા માટે પૂરું અન્ન મળતું નથી,
60 ગ્રામ જેટલું અન્ન એક એક સાધુને આવે છે, ક્યારેક ક્યારેક તો 125 ગ્રામ જેટલું એક કોળિયો થાય એટલું અનાજ સાધુના ભાગમાં આવે છે, અને ક્યારેક તો આખે આખા સાધુને ઉપવાસ થાય છે. સંતો મૂંઝાયા છે, પણ સંતોના જે મુખ્ય સંત છે સ્વરૂપાનંદ સ્વામી એ મૂંઝાયા નથી. બધા સંતોને બેસાડીને વાત કરે છે, હે સંતો આપણે આ તપ કરીએ છીએ મહારાજને રાજી કરવા માટે. સંતો આ પ્રભુને માટે 100 માથા કાપવા પડે તો 100 માથા કાપીને એના ચરણે ધર્યા પછી એ પ્રભુ મળતા હોય તો પણ સસ્તું છે. તો સંતો આપણે એકાદ ઉપવાસ થાય, આપણે ક્યારેક ભૂખ્યા રહેવું પડે અને આ મહારાજ જો રાજી થતા હોય ને તો આપણે કોઈ પુરુષાર્થ કર્યો નથી. મહારાજને રાજી કરવા માટે આટલું તો કંઈ નથી. 100 માથા જાતા સોંઘા સોગાળા, એક સિરકે લીએ ક્યો ડરત હે ગમારા. સંતોને ધીરજ આપે છે, સંતોને બળની વાત કરે છે, સંતોનો મહિમા વધતો જાય છે. ભૂખ્યા હોવા છતાં પણ સંતોનો આનંદ ખૂટતો નથી. અને આપણે જમીને બેસીએ છીએ તો એ આપણો આનંદ દેખાતો નથી. બોલો, ઘણાના ચહેરા તો આપણે જોઈએ ને, આપણને દયા આવે કે આ બિચારા ભૂખ્યા થઈને આવ્યા છે, શું આપણને લાગે ઘરે ખાવા નહીં મળ્યું હોય. એ ભૂખ્યા સાધુઓ છે, ઉપવાસ ઉપર ઉપવાસ સંતોને થાય છે, પણ છતાં સંતો થાક્યા નથી. હૃદયમાં એક લક્ષ્ય છે, એક તાન છે, મહારાજને રાજી કરવા છે. એકવાર બન્યું છે એવું, તળાવની પાળ ઉપર સંતો ભેગા થઈને બેઠા છે, ભગવાનની વાતો કરે છે. એમાં ગામના થોડા મહાજનો વાણિયાઓ નીકળ્યા છે. વાણિયાઓએ સાધુને થોડા દિવસથી જોયા હતા ગામમાં ફરતા, ગામમાં સંતો ભિક્ષા માંગવા આવતા, દર્શન કરેલા, સંતોનો આછો પરિચય મેળવેલો. વાણિયાઓ સંતોથી નજીક આવ્યા છે અને સંતોની ટકોર કરી છે. મહાજનોએ કહ્યું છે, અરે સાધુઓ, તમે આટલું મોટું લંગર લઈને નીકળ્યા છો, મોટી મોટી વાત કરો છો કે અમારા ભગવાન સ્વામી નારાયણ એ પ્રગટ ભગવાન છે, તો શું તમારા ભગવાન સ્વામી નારાયણ એની પાસે, કૃષ્ણ ભગવાનની પાસે અક્ષય પાત્ર હતું એવું કોઈ અક્ષય પાત્ર નથી કે તમને આપ્યું હોત તો તમારે આમ ભીખ ન માગવી પડત? સ્વરૂપાનંદ સ્વામીને લાગી આવ્યું, સાધુ છે, આત્મરૂપે વર્તનારા સાધુ છે, પોતાની જાતને કોઈ ગમે તે કહે ને તો એ ધ્યાને ન લેનારા સંત છે, પણ ભગવાન સુધી જાય એને પ્રહાર કર્યો છે. સ્વરૂપાનંદ સ્વામીએ કહ્યું, અરે મહાજન, સ્વામી હિન્દીમાં બોલતા, અરે મહાજન, એ કેસી તુમ બાત કરતે હો, હમારે ભગવાન સ્વામી નારાયણ સિર્ફ અવતાર હિ નહીં, અવતારો કે ભી અવતારી હૈ, ઓર સુન લો બાત, તુમ કહેતે હો કે તુમ્હારે ભગવાન ક્યા શ્રી કૃષ્ણ કી તરહ ઉન્હોને અક્ષય પાત્ર નહીં દિયા, તો મહાજન સુન લો, તુમ જિસ કૃષ્ણ કી બાત કરતે હો ને ઉસ કૃષ્ણ જેસો તે 250 મહાત્મા બેઠે ને એ સબ કૃષ્ણ હે, દેખ લો. અને સ્વામી આમ નજર નાખી પેલા વાણિયાઓએ સંતોની સામે જોયું, 250એ 250 સાધુ કૃષ્ણ રૂપે દેખાયા. આ સ્વરૂપાનંદ સ્વામીની સ્થિતિ. તમે જે કૃષ્ણની વાત કરો છો એ 250 તો આ કૃષ્ણ છે, મારા ભગવાન સ્વામી નારાયણ એના કરતા પણ પર છે. એની ઈચ્છા હશે તો અમે ભૂખ્યા રહેશું તો પણ અમને મંજૂર છે, એની ઈચ્છા હશે ને અમને દૂધપાક ને માલ પૂડા ખવડાવશે તો પણ અમને મંજૂર છે. અદ્ભુતાનંદ સ્વામીની વાતોમાં 91 નંબરની વાતમાં સ્વામીએ આ પ્રસંગ લખ્યો, શબ્દ સહ મેં વાંચ્યો છે. જામનગરના વાણિયાઓએ 250 સાધુને કૃષ્ણ રૂપે જોયા છે, મયુર મુગટ ધારણ કર્યો છે, હાથમાં વાસણી રાખી છે, શ્યામ વર્ણ છે પ્રભુનો. આવા 250 દર્શન થતાની સાથે માની લીધું છે કે આ સાચા સંત છે, માફી માગી છે, દંડવત કર્યા છે, પગે લાગ્યા છે, અને ત્યાંથી જામનગરમાં સત્સંગની શરૂઆત થઈ. આનું નામ સંત. સદા કરે વો રે સાચા
संतानो संग संता समा गाम के जे सदा करवो रे साचा संतानो संग संता समा गाम के जे। सद्गुरु मुक्तानंद स्वामी अद्भुत लखे छे, स्वामी ना बे शब्द गावा माटे आवो प्रयत्न करिए। साचा संत मळे तो एनी सेवा करजो, एने वंदन करजो। गामना बुद्धिशाळी महाजनोए वाणियाओए साधुनो समागम करवानुं चालू कर्युं। साधुनी मस्करी करवा आव्या छे, साधुनी परीक्षा करवा आव्या छे, पण जाणी लीधुं, जोई लीधुं, अनुभवी लीधुं। अग्नि होईने એને તાપી લેશો ને તો તમારી ટાઢ દૂર થશે, એમ લાલ કપડા વાળા સાધુ જોઈને વંદન કરશો ને તો પણ તમારું કલ્યાણ થશે, થશે ને થશે, આટલું જ કરવાનું છે બસ। જાજુ ન થાય તો કઈ નહીં, બે શબ્દ ગાઈ લઈએ। સદા કરવો રે સાચા સંતનો સંગ संता समा गाम के जे सदा करवो रे साचा संतनो संग संता समा गाम के जे। धीरे संता समा गाम थे સ્વામીનો આ પદ શું શબ્દ છે। સાચા સાધુ મળે ને તો સદા એનો સમાગમ કરજો, આપણે ખોટા મળે ને તો એની પાછળ પડી જઈએ। આપણે લોટરી વાળા ગુરુ જોઈએ છીએ, અક્ષરધામ વાળા ગુરુ નથી જોતા। અંગ્રેજીના કોઈક લેખકે સરસ લખ્યું છે, તમારો ફેમિલી ડોક્ટર બહુ બાહોશ હોય ને, તમારો ફેમિલી ડોક્ટર બહુ સારો હોય ને તો તમે એકવાર જીવલેણ બીમારીમાં સપડાયા હોય પણ તમારી તાસીરને જાણતો હોય, વર્ષોથી તમારી દવા કરતો હોય, જીવલેણ બીમારીમાં તમે સપડાયા હોય છતાં પણ તમને એકવાર એમાંથી બહાર કાઢી નાખે, એકવાર તો જીવતા કરી જ દે, ચાલતા કરી જ દે, બાહોશ હોય તો। કોઈક સારો એડવોકેટ, લોયર, વકીલ જો તમને મળે તો ગમે એવું તમે ગુનો કર્યો હોય, એના ગમે એવા પુરાવા હોય, પણ તમારો લોયર જો મજબૂત હોય ને તો તમને જેલના સળિયા પાછળ જતા એક વાર તો અટકાવી દે, અટકાવી દે ને અટકાવી જ દે, એમ વાલા ભક્તો યાદ રાખજો। એકાદ સદગુરુ જીવનમાં મળ્યા હોય, સાચી રીતે એની સેવા કરી હોય તો યાદ રાખજો, નરકમાં જવાનું લખ્યું હોય ને તો પણ પેલા સાધુ એવી કૃપા કરશે કે એ નરકમાંથી આપણે અક્ષરધામનો રસ્તો મળી જશે। આ સાધુના સંગનો પ્રતાપ છે। મુક્તાનંદ સ્વામી કહે, સાચા સંત મળે તો સમાગમ કરજો। કેમ? સંત સમાગમથી ટળે આશા,
માણસની આશા કેટલી ભયંકર છે, અપેક્ષાઓ ખૂટતી જ નથી. ટ્રેનમાં જતા હતા બે જણા, ડબ્બો લગભગ ખાલી હતો, હાવ ખાલી, કોઈ હતું નહીં, ગણા ગાંઠા માણસો બાજુમાં બેઠા હતા. એ થોહો મારીને કે 15 વર્ષથી આપણા લગ્ન થયા પણ એક ઈચ્છા પૂરી નથી કરી. આણે કીધું, તારી કેટલી કરી, લિસ્ટ તું આપી દે, મને ખબર પડે કેટલી બાકી રહી. કેમ નહીં, મને કેટલા સમયથી એક ઈચ્છા થાય છે, આ ટ્રેનની ચેન ખેંચવી છે, આખી ટ્રેન ઊભી રાખી દેવી છે એકવાર. આણે કીધું, પણ નીચે બોર્ડ લખ્યું વાંચતો? કેવું લખ્યું છે? ગુજરાતીમાં લખ્યું છે 500 રૂપિયાનો દંડ અથવા તો 6 મહિનાની જેલ. કારણ વગર શા માટે આપણે આવો ગુનો કરવો? આણે કીધું, આપણી પાસે 500 રૂપિયા તો છે, આપી દેશું. અરે એમ અપાય ગાંડી? તો એક કામ કરીએ, આપણે 500 વેચી લઈએ, પોલીસ વાળા આવે એટલે તો 250 તમારા મળશે, તમારા લઈ જશે, મારા મળશે મારા લઈ જશે, તો 250 રૂપિયા ભાડા માટે બચશે આપણી પાસે ઘરે જવાના. પણ ખેંચો, તમને કીધું હોય તો ખેંચો કે ના ખેંચો? પુરુષે હિંમત ન કરી, 6 મહિનાની જેલ થાય પૈસા તો સમજ્યા. સ્ત્રીએ બહુ સરસ રસ્તો બતાવ્યો. ઉપર દાદા સૂતા છે ને, એનું નામ આપી દેશું. દાદા સાંભળે પાછા, એ જમાનાના ખાધેલા હતા, એના વાળ ધોળા હતા પણ અનુભવી દાદા. આપણે પકડાશું તો 250 રૂપિયા જશે, અને ન પકડાવું હોય તો આપણે ઈશારાથી દાદા નામ આપી દેવાનું. દાદા ઊંઘે છે, દાદાને ખબર નથી, આપણે કે અમને ખબર નહીં. વાત પતી ગઈ, ચેન ખેંચી, આખી ટ્રેન ઊભી રહી, પોલીસ આવ્યા, દંડો ઠપકારતા ઠપકારતા, જંજીર કિસને ખેંચી કિસને ખેંચી, આ લોકો ઈશારો કર્યો ઉપર દાદા. પોલીસ વાળાએ બૂમ પાડી, આ સાકળ તમે ખેંચી? અને દાદાએ ખોખારો ખાઈને ઉપરથી કીધું, કેમ ના ખેંચી, અમે ટિકિટ લઈને બેઠા છીએ. આ બેને આશ્ચર્ય થયું, દાદાએ સ્વીકારી લીધું, હારું થયું, ગયું બધું, લો રાજી થયા બે. ના ખેંચી, અમે ટિકિટ લઈને બેઠા છીએ, પણ શા માટે ખેંચી? મારા ખિસ્સામાં 500 રૂપિયા હતા, નીચે વાળાએ ચોરી લીધા ને બે 250 વેચી લીધા, તપાસ કરો. આ ડબ્બો ખાલી છે ને, આવી ચોરી કરે થોડા દિવસે, પકડો સાહેબ બેને, તપાસો 250 ના નીકળે તો મને કહેજો. તપાસ્યા, 250 નીકળ્યા, દાદાને આપી દીધા. ટ્રેન ચાલુ થઈ, આગળ સ્ટેશન આવ્યું, દાદા ઉપરથી નીચે ઉતર્યા, જતા હતા. આ બે જણા જોયા કરે, દાદા પાછું વળીને જોયું, દાદા કે ભગવાન તમારી આવી ને આવી ઈચ્છા પૂરી કર્યા કરે. હે જીરે સંતા સમા ગામ થી ટળે, આશા તૃષ્ણા આરે, ઈર્ષ્યા અભિમાન. કેવું લખ્યું? તૃષ્ણા, માણસની આકાંક્ષાઓ ભયંકર છે. ઈર્ષ્યા અભિમાન, એના કરતા મોહ મત્સર મમતા બળે, પ્રગટે ઉર મારે, પ્રગટે ઉર મારે, પ્રભુનું દ્ઞાન સંતાસમા ગમતે ધીએ. નારદજી એક દાસીના દીકરા હતા. કથા પ્રમાણે કલાવતી નામની દાસી હતી, એના પુત્ર હતા. દાસી પુત્ર હોવા છતાં સાધુની સેવા કરી, નાનો બાળક સાધુની સેવા કરે, સાધુ એટલા રાજી થયા. એની માં થોડા સમયમાં મરી ગઈ, બાળકને સાધુમાં વધારે હેત થયું, અને પછી ભગવાનમય થયેલું એ બાળક બીજા જન્મે નારદજી થયા. ભગવાનનું મન બન્યા, અવતારોમાં એની ગણતરી થઈ. એક સાધુના રાજીપાના પ્રતાપે શું ફળ મળ્યું, કેટલા પતિતોનું કલ્યાણ થયું. સાધુના સમાગમનો યશ મુક્તાનંદ સ્વામી કહે, ગાય ન શકાય એવો છે. સુખ સંકાદિક સાધુના સમાગમથી સ્થિતિને પામ્યા, પ્રભુના ચરણમાં એને પ્રીતિ થઈ. છેલ્લી પંક્તિમાં સ્વામી અદ્ભુત લખે છે, હે જીરે મહિમા
મોટો છે મહંતનો, જેને સેવે રે જેને સેવે રે છૂટે માયાનું જાળ, પ્રેતે વધે પરબ્રહ્મમાં મુક્તાનંદ કહે રે મુક્તાનંદ કહે સાધુ મળે એનો સમાગમ કરી લેવો જોઈએ, એને વંદન કરી સેવા કરી એની ઈચ્છા પ્રમાણે આપણું જીવન જીવી એને રાજી કરી લેવા જોઈએ. પૂજ્યપદ આપણા ગુરુજી છે, આપણે જાણીએ છીએ, એક બ્રહ્મનિષ્ઠ સંત છે. ગુરુજીના યોગમાં અમે સંતો કેટલા વર્ષોથી છીએ, ઘણા એવા દાખલાઓ જોઈએ છીએ. સાધુને રાજી કરે, સાધુની સેવા કરે. વાલા ભક્તો, હું સાક્ષી છું એટલા માટે કહીશ, ઓસ્ટ્રેલિયાના એક સત્સંગી ભક્ત યુવાન, એના સંબંધી વડોદરા પાસે પોર ગામમાં અશોકભાઈ,